ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું ઇમ્તિયાઝ સર. આજે આપણે ધોરણ 11 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન BA માં ચેપ્ટર નંબર 1 ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો અર્થ અને આ બંને વચ્ચેનો તફાવત વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ, પરંતુ આજે આપણે આર્થિક પ્રવૃત્તિના પ્રકારો વિશે જોઈશું. તો મુખ્યત્વે આર્થિક પ્રવૃત્તિના 3 પ્રકારો પડે છે. નંબર 1 ધંધો, નંબર 2 વ્યવસાય, નંબર 3 રોજગાર. તો આ ત્રણેય પ્રકારોમાંથી આજે આપણે ધંધા વિશે જોઈશું. મિત્રો, ધંધો જેને અંગ્રેજીમાં બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે, ધંધો એ અંગ્રેજી શબ્દ બિઝી ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ વ્યસ્ત રહેવું અથવા સતત પ્રવૃત્તિમય હોવું તેવો થાય છે. અહીંયા ધંધાનો અર્થ આપેલો છે, ધંધો એટલે નફાના હેતુથી કરવામાં આવતી કોઈપણ કાયદેસરની આર્થિક પ્રવૃત્તિ. અહીંયા અર્થને સમજીએ કે નફાના હેતુથી કોઈપણ કાયદેસરની જે આર્થિક પ્રવૃત્તિ કરવામાં આવે છે એને જ ધંધો કહેવામાં આવે છે. અહીંયા કાયદેસરની પ્રવૃત્તિ લખી છે, કાયદેસરની. દાખલા તરીકે ચોરી કરવી તો એ કાયદેસરની પ્રવૃત્તિ નથી, તો તેને ધંધો કહી શકાતો નથી. ત્યાર પછી જોઈશું આપણે કે ધંધાની લાક્ષણિકતાઓ. અહીંયા ધંધાની લાક્ષણિકતાઓ કુલ 7 આપેલી છે. આ 7-7 લાક્ષણિકતાઓ વિશે આપણે સમજવાનું છે. એમાં સૌથી પહેલાં છે નફાનો હેતુ. અગાઉ આપણે વ્યાખ્યાની અંદર જોઈ ગયા, એના અર્થની અંદર જોઈ ગયા કે ધંધો એ નફાના હેતુ માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે. એ નફાના હેતુ માટે કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિ છે, એટલા માટે એને ધંધો કહી શકીએ. બીજી રીતે આપણે સમજીએ કે નફો ક્યારે પ્રાપ્ત થાય, એનો હેતુ ક્યારે સિદ્ધ થાય, તો અહીંયા વસ્તુની પડતર કિંમત કરતાં વધુ કિંમતે વેચાણ કરવામાં આવે ત્યારે નફો થતો હોય છે. એટલે કે ધંધાની જે કાર્યક્ષમતાને પણ નફાના માપદંડથી માપવામાં આવે છે. નફો એ ધંધાની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા પહેલી લાક્ષણિકતા છે નફાનો હેતુ. અને આમે ધંધો કોઈ પણ હોય એનો હેતુ મુખ્યત્વે નફાનો જ હોય છે અને એના માટે ધંધો શરૂ કરતા હોય છે. બીજા નંબરે છે વસ્તુ અને સેવાનો વિનિમય. અહીંયા ખાસ બે વસ્તુઓ યાદ રાખવાની છે, વસ્તુ અને સેવાનો વિનિમય. તો આ મુદ્દાની અંદર આપણે સમજીએ કે વસ્તુ અને સેવાનું ઉત્પાદન કરી અથવા ખરીદીને તેનું વેચાણ કરવામાં આવે એટલે વસ્તુ અને સેવાનું વિનિમય થાય છે. ધંધામાં વસ્તુ અથવા સેવાનો વિનિમય સંકળાયેલો હોય છે. વસ્તુમાં ભૌતિક સ્વરૂપની અને સેવામાં અદ્રશ્ય કે અભૌતિક સેવાઓનો વિનિમય થાય છે. એક ઉદાહરણ છે, એ ઉદાહરણને આપણે સમજીએ કે ઇલેક્ટ્રિક સાધનોનું ઉત્પાદન કરતી જે કંપનીઓ છે એ ભૌતિક વસ્તુઓનું વિનિમય કરે છે, અને જ્યારે વિદ્યુત સેવા પૂરી પાડતી જે પણ કંપનીઓ છે એ સેવા પૂરી પાડતી હોય છે. ખાસ કરીને તમારે આ મુદ્દાની અંદર આ બંને જે ઉદાહરણો છે એ ઉદાહરણોને તમારે સમજવાનું છે. ફરી એકવાર આ ઉદાહરણોને સમજીએ કે ઇલેક્ટ્રિકના સાધનો જે ઉત્પાદન કરે છે એવી જે કંપનીઓ છે એ ભૌતિક વસ્તુઓનું વિનિમય કરે છે. યાદ રાખજો, ભૌતિક વસ્તુઓ કે જેને જોઈ શકાય એવી વસ્તુઓનું વિનિમય કરે છે. જ્યારે વિદ્યુત સેવા જે વીજળી પૂરી પાડે છે એવી જે કંપનીઓ છે એને અદ્રશ્ય અભૌતિક વસ્તુઓનો વિનિમય કરે છે, એટલે કે સેવાનો વિનિમય કરતું હોય છે. ત્રીજા નંબરે જોઈએ જોખમ અને અનિશ્ચિતતા. હવે ધંધો છે તો જોખમ પણ હોઈ શકે છે, અનિશ્ચિતતા પણ હોઈ શકે છે. એની અંદર ઉદાહરણ દ્વારા સમજીએ કે આગ, અકસ્માત, કર્મચારીઓની હડતાળ, હુલ્લડ, લૂંટફાટ, ચોરી, ગ્રાહકોની પસંદગીમાં ફેરફાર, માંગમાં ઘટાડો, લોકોની જીવનશૈલી જે બદલાતી હોય છે એ જીવનશૈલીની વાત કરી છે, રુચિ, ટેવ વગેરેમાં ફેરફાર, હરીફાઈ, ટેકનોલોજીમાં પરિવર્તન જેવા માનવ સર્જિત જોખમો રહેલા છે.
બીજી રીતે જોઈએ કે અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એને કહેવાય કે આ બધા જ બાબતોના કારણે જે નફો હોય છે એ નફાની અંદર વધઘટ થતું હોય છે, કાં તો નફો ઘટે છે કાં તો નફો વધે છે. દાખલા તરીકે રૂચિની અંદર ફેરફાર થયો તો નફો ઘટતો હોય છે, તો આ અનિશ્ચિતતા છે. એટલે કે જોખમ અને અનિશ્ચિતતા એ ધંધાની અંદર જોવા મળતું હોય છે. ત્રીજા નંબરે છે તુષ્ટિગુણનું સર્જન. તુષ્ટ, તુષ્ટ એટલે સંતોષ, અને ગુણ એટલે જે સંતોષનો ગુણ રહેલો છે એને તુષ્ટિગુણ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તુષ્ટિગુણ ત્રણ રીતે જોઈ શકાય. એક છે સ્વરૂપ, સ્તર અને સમય. આ ત્રણ રીતે તુષ્ટિગુણનું સર્જન થતું હોય છે. આ ત્રણેય રીતે આપણે સમજીએ કે કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર થાય, તેને વપરાશ યોગ્ય બનાવવામાં આવે, એટલે સ્વરૂપ તુષ્ટિગુણનું સર્જન થાય છે. માલના ઉત્પાદનના સ્તરેથી ઉપભોક્તા એટલે વપરાશ કરનારના સ્તર સુધી લઈ જવામાં આવે, એટલે કે સ્તર તુષ્ટિગુણનું સર્જન થાય છે. અને માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જરૂરિયાતના સમયે પૂરો પાડવામાં આવે ત્યારે તેને સમય તુષ્ટિગુણનું સર્જન થતું હોય છે. તો અહીંયા ચોથા નંબરનો જે મુદ્દો છે તુષ્ટિગુણનું સર્જન, એ ત્રણ પ્રકારે થતું જોવા મળતું હોય છે. ત્રણ પ્રકારે તેનું સર્જન થતું હોય છે. પાંચમા નંબરે છે પ્રવૃત્તિનું સાતત્ય. અહીંયા આપણે સમજવાનું છે કે પ્રવૃત્તિનું સાતત્ય, ધંધો એ પ્રવૃત્તિનું સાતત્ય છે. કેવી રીતે એના વિશે આપણે જોઈએ કે ધંધો એ સતત રીતે ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન થયું, ત્યાર પછી તેનું વેચાણ થયું, ફરી ઉત્પાદન થયું, ફરી વેચાણ થયું, તો આ શું થયું? પ્રવૃત્તિનું સાતત્ય છે. સાતત્ય જળવાતું હોય છે એટલે કે સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. ધંધો એ સતત ચાલતી આર્થિક પ્રવૃત્તિ છે. બીજું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. દાખલા તરીકે કોઈ મકાન છે, એ મકાન વેચવામાં આવે છે તો તેને ધંધો કહી શકાતો નથી, કારણ કે કોઈ વ્યક્તિ પાસે બે મકાન છે, એ બે મકાનમાંથી એક મકાન એ વેચે છે, તો આને ધંધો ના કહી શકીએ, કારણ કે આમાં સાતત્ય જળવાતું નથી, સતત પ્રવૃત્તિ નથી. ત્યાર પછી છઠ્ઠા નંબરે જોઈએ નાણાંની જરૂરિયાત. હવે ધંધો છે તો પૈસાની જરૂરિયાત રહેવાની જ છે. ધંધા માટે તેની શરૂઆતથી અંત સુધી નાણાંની જરૂરિયાત રહેતી હોય છે. દાખલા તરીકે ફેક્ટરીમાં કાચો માલ લાવવો છે, એટલે કે એકમમાં, કંપનીમાં, ધંધામાં કાચો માલ લાવવો છે, તો આ માલને ખરીદી માટે પણ પૈસાની જરૂર પડતી હોય છે, નાણાંની જરૂર પડતી હોય છે. એટલા માટે આપણે કહી શકીએ કે નાણાંની જરૂરિયાત એ ધંધા માટેની લાક્ષણિકતા છે. સાતમા નંબરે જોઈએ આર્થિક પ્રવૃત્તિ. ધંધો એ નાણાંના ઉપાર્જન દ્વારા નફો મેળવવાના હેતુથી, નફો કમાવવાના હેતુથી, નાણાકીય બાબત મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ છે. એટલા માટે કહી શકીએ કે આ પ્રવૃત્તિ એ આર્થિક પ્રવૃત્તિ છે. ત્યાર પછી આપણે જોઈશું ધંધાકીય જોખમો. હવે ધંધો છે તો તેના જોખમો પણ રહેલા છે. તો અહીંયા ધંધાકીય જોખમો ખાસ કરીને બે પ્રકારના જોખમો જોવા મળતા હોય છે. એક કુદરતી જોખમો અને બીજા છે માનવ સર્જિત જોખમો. તમે સમજતા હશો કે કુદરતી જોખમો કોને કહેવાય અને માનવ સર્જિત જોખમો કોને કહેવાય. દાખલા તરીકે ધરતીકંપ, પૂર એ કુદરતી જોખમો છે, અને માનવ સર્જિત જોખમો એટલે કે જે માનવ દ્વારા સર્જાતા જોખમો છે એ માનવ સર્જિત જોખમો તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે હડતાળ, ટેકનોલોજીમાં પરિવર્તન, રૂચિ, માંગમાં ફેરફાર વગેરે આ માનવ સર્જિત જોખમો છે, અને આ બધા જના કારણે ધંધાને અસર પણ થતી હોય છે. ત્યાર પછી જોઈએ ધંધાકીય જોખમના કારણો. આ જે ધંધાકીય જોખમો છે એના કારણો શું હોઈ શકે? તો આ કારણોના કુલ છ મુદ્દાઓ છે. આ છ મુદ્દાઓ વિશે આપણે જોવાનું છે. એમાં સૌથી પહેલાં છે ટેકનોલોજીમાં ફેરફાર. અહીંયા તમને એક ઉદાહરણ આપીને સમજાવું કે કોઈ એવી ટેકનોલોજી છે, આ ટેકનોલોજી જૂની છે, અને જૂની ટેકનોલોજીના સ્થાને જે નવી ટેકનોલોજી આવે છે તો આમાં ધંધાકીય જોખમ રહેલું છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે જે પહેલાંના સમયની અંદર જે કીપેડ મોબાઈલનો ઉપયોગ થતો હતો, તો જે કીપેડ મોબાઈલ છે
એ બનાવતી જે કંપની છે એ મોબાઈલ બનાવતા જે એકમો છે એના સ્થાને સ્માર્ટફોન. આજે દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે, કીપેડનો કોઈ વપરાશ કરતો નથી. તો આ ટેકનોલોજીમાં ફેરફાર થયો તો આ ધંધાકીય જોખમ ઊભું થયું. બીજા નંબરે છે વૈકલ્પિક પેદાશોનો ભય. આ સૌથી અગત્યનું છે કે ટેકનોલોજીમાં થતા ફેરફારને કારણે ગ્રાહકો વૈકલ્પિક પેદાશો તરફ વળે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ફાઉન્ટેન પેનના સ્થાને બોલ પેન, જે પહેલાંના સમયની અંદર ફાઉન્ટેન પેનનો ઉપયોગ થતો હતો, તો એના સ્થાને અત્યારે બોલ પેનનો ઉપયોગ થવા લાગ્યો છે. બીજું એક ઉદાહરણ છે કે તાંબા અને પિત્તળના વાસણોના સ્થાને સ્ટીલના વાસણો. પહેલાંના સમયની અંદર આપણે જોતા કે ઘરોની અંદર ખાસ કરીને તાંબાના વાસણોનો ઉપયોગ થતો હતો. આજે તેની અંદર ઘટાડો થયો છે. આજે કોઈ તેવા વાસણોનો ઉપયોગ કરતું નથી, તો એના સ્થાને જે સ્ટીલના વાસણો છે, SS વાસણો છે, તેનો ઉપયોગ કરતો થયો છે. ત્રીજું ઉદાહરણ છે રેડિયાના સ્થાને ટેલિવિઝન. પહેલાંના લોકો ખાસ કરીને સમાચાર છે કે અન્ય માહિતી મેળવવા માટે ખાસ કરીને રેડિયાનો ઉપયોગ કરતા હતા, પરંતુ આજે ટેલિવિઝનનો ઉપયોગ કરે છે. તો રેડિયાના સ્થાને ટેલિવિઝન, તો આના કારણે પણ ધંધાકીય જોખમો ઊભા થયા છે. ત્રીજા નંબરે છે હરીફાઈ. આ પણ સૌથી અગત્યનું છે કે હરીફાઈ. આજે આપણે જોતા હોઈએ છીએ કે બે એકમો વચ્ચેની હરીફાઈ સતત ચાલતી હોય છે કે આના કરતાં વધારે હું નફો મેળવી શકું, આના કરતાં હું વધારે નફો મેળવી શકું. તો અહીંયા જે હરીફાઈ છે, જે કોમ્પિટિશન છે, તો એ પણ જે ધંધાકીય જોખમને અસર કરતું હોય છે. દાખલા તરીકે કોઈ વસ્તુ છે અથવા વધુ નફો મેળવવા માટે જે વેચાણ કિંમત છે એ ઘટાડવી પડે છે, અવનવી જાહેરાતો આપવી પડતી હોય છે જેથી નફો ઘટે છે. સ્વાભાવિક છે, જાહેરાત ખર્ચ આપવો હોય તો મૂળ જે ખર્ચ છે એ એકમમાંથી થાય છે, તો નફો ઘટે છે. તો હરીફાઈના કારણે પણ ધંધાકીય જોખમો રહેલા છે. ચોથા નંબરે છે કાયદો. પ્રદૂષણ ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકાર કાયદાઓ ઘડે છે, પરંતુ આ કાયદાઓ ધંધા માટે જોખમ પણ ઊભું કરે છે. દાખલા તરીકે લઘુત્તમ વેતનદારો અને કારખાનાનો ધારો એ ધંધાકીય એકમને કેટલાક નિર્ણયો લેતા અટકાવે છે, બનતું હોય છે ઘણી વખતે, અને જેનું નુકસાન જે તે એકમને ભોગવવું પડતું હોય છે, જેથી આપણે કહી શકીએ કે ધંધાકીય જોખમોનું કારણ કાયદો પણ હોઈ શકે છે. પાંચમા નંબરે છે માંગની અનિશ્ચિતતા. હવે માંગની અંદર કોઈપણ પ્રકારે જો ફેરફાર થાય તો તેની સીધી જ અસર એકમ ઉપર થતી હોય છે, ધંધા ઉપર થતી હોય છે. અહીંયા આપણે જોઈએ કે વસ્તુની માંગમાં અનિશ્ચિતતા ધંધા માટે જોખમ ઊભું કરે છે. ગ્રાહકોની આવક, રૂચિ, વસ્તુની કિંમતમાં ફેરફાર, ફુગાવો વગેરે વસ્તુની માંગને અનિશ્ચિત બનાવે છે, જેની સીધી અસર ધંધા ઉપર થતી હોય છે, અને આના કારણે ધંધાકીય જોખમ વધતું હોય છે, જે જોખમનું કારણ પણ કહી શકીએ. છઠ્ઠા નંબરનું છે, એટલે કે છેલ્લો મુદ્દો છે ભૌતિક જોખમ. ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતોનું થતું નુકસાન એ ભૌતિક જોખમ છે. ઘણી વખતે આપણે જોતા હોઈએ છીએ કે એવા ધંધાકીય એકમની અંદર એવા પ્રકારનું નુકસાન થઈ જતું હોય છે કે જે ભૌતિક હોય છે, અને આ ભૌતિક નુકસાનના કારણે જે યંત્રો હોય છે, જે સાધનો હોય છે, એ કામ કરતાં બંધ થઈ જાય છે. અને જ્યારે આ સાધનો યંત્રો કામ કરતાં બંધ થઈ જાય તો આખું એકમ પડી ભાગે છે, અને એકમ જ્યારે પડી ભાગે ત્યારે આર્થિક રીતે નુકસાન થતું હોય છે. તો આને પણ કહી શકીએ કે ધંધાકીય જોખમ ભૌતિક જોખમમાં પણ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ ગયા કે ધંધાકીય જોખમના કારણો. અહીંયા કુલ 6 મુદ્દાઓ આપેલા છે પરીક્ષાની અંદર. આમાંથી પણ ઘણી વખતે પ્રશ્નો પૂછાતા હોય છે, તો આના મુદ્દાઓને પણ તમારે તૈયાર કરવાના છે.